ને વિડિયો જોવાની મજા આવે ને? બહુ મજા આવે છે, બહુ સરસ કામ કરે છે અને ડેનું ટ્યુનિંગ એ બહુ સારું છે કમલેશભાઈનું, રાજભાઈનું, એટલે સાથે એના વિડિયો જોવાની મજા આવે છે. તો આવી ગયો છે આપણો ખંભાળિયા ગેટ અને હવે આપણે જઈએ છીએ સીધા તળાવની પારે. તો કુલદીપભાઈ અત્યારે એમને લઈ જાય છે તળાવની પારે અને સામે જે તમે જોવો છો આશાપુરા દાળ પકવાન, ત્યાં પણ આપણે વિડીયો શૂટ કરેલો હતો. હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય મોગલ, રાજ ગોહિલ વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? આ ખંભાળિયાના નાકા પાસે આવેલ બજરંગ હોટલ છે. બરાબર, બહુ જ જોરદાર 24 કલાક ખુલી રહેતી હતી, પણ આ કોરોનાની મહામારીમાં બધાના ધંધા વેરવિખેર કરીને અમારા જેવાના રાતના તો અમે ચાના શોખીન શોખીન છીએ. તો હું તમે જમવા ન આપો ને તમને હાલે પણ ચા પહેલે જામનગરી, કારણ કે હવે આજનો વિડીયો એવો છે કે આજે અમે જવાના છીએ તળાવની પારે. તો કુલદીપભાઈનું કહેવાનું એવું હતું કે આપણે ચા પીને જઈએ, ચા પીને ફોટો બોટો ચડી જાય અને પછી જઈએ મોજ લઈએ. તો ચાલો આજે તળાવની પારે પહેલાં ચા પીએ, ચા પીને પછી જઈએ. ચા પીએ, ચાલો પહેલાં ચા પી લઈએ. તો અમારી ચા અત્યારે આવી ગઈ છે અને આપણા સબસ્ક્રાઈબ મિત્ર પણ આવી ગયા છે, કિશનભાઈ અને વિપુલભાઈ. કેમ છો? બસ મજા. કિશનભાઈ, કયો વિડીયો તમે જોવો? અરે દાદા, તમારા બધા વિડીયો જોઈ, બધા તમારા કમલેશભાઈ ને બેન, કમલેશભાઈ ના મારા બધા વિડીયો જોવે છે. તો અત્યારે અમે ચા પીતા હતા તો કિશનભાઈ અમને જોઈ ગયા કે કિશનભાઈ કે રાજભાઈ, મેં કીધું હા, તો આપણા કુલદીપભાઈ ઓળખી ગયા અને આજે ચાની મોજ લઈએ અને હવે જઈશું આપણે તળાવની પારે. તો ચાલો તળાવની પારે આજ મોજ કરીએ ને. મોજ મોજ. એ જામનગરનું કહેવાય કે જે વખણાતું તળાવની પાર, લાખોટા લેક, લાખોટા લેક. તો ચાલો આપણે જામનગરની આન બાન અને શાન. તો ચા પીને આજે જઈએ તળાવની પારે. તો ચાલો મળીએ તળાવની પાર. તળાવની પાર કહેવામાં આવે છે તો જામનગરનું જે આન બાન શાન અને તળાવની પાર. તો પહેલાં અહીંયા આવ્યા પહેલાં અમે જઈશું બાલા હનુમાન. તો કુલદીપભાઈ, આપણે પહેલાં બાલા હનુમાનજીના પહેલાં દર્શન કરીએ. કુલદીપભાઈ એવું કંઈક કહેતા હતા કે શું કહેતા હતા તમે? 57 વર્ષથી રામધૂન ચાલી રહી છે. બરાબર, 58 વર્ષથી. 58 વર્ષથી ગમે એવો વરસાદ હોય, ગમે એવો તડકો હોય, કે ગમે એવી ઠંડી હોય, બરાબર, ગમે એવો ભૂકંપ હોય, ગમે એવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ હોય, ત્યારે પણ આ રામધૂન ચાલુ રહી છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો ત્યારે પણ રામધૂન તો ચાલુ જ હતી. તો 24 કલાક ગમે ત્યારે, રાત્રે ગમે ત્યારે, આખો દિવસ સતત કન્ટિન્યુ આમને આમ ચા પાણી અને કાંઈ નહીં, રામધૂન એટલે રામધૂન ચાલુ ને ચાલુ સતત રહે છે. 58 વર્ષ થઈ ગયા છેલ્લા, આજે વાંચો છો મોટો બોર્ડ અને કેટલા દિવસ થયા ને એ પણ હમણાં તમને કહીએ. અમે અંદર અહીંયા બોર્ડ મારે છે રોજે રોજ, આજે આટલામો દિવસ થયો છે, બધું જ અંદર કહીએ તમને અને દર્શન પણ. તો ચાલો આપણે પણ બાલા હનુમાનના દર્શન કરી લઈએ. ચાલો ચાલો આજે તમને બાલા હનુમાનના દર્શન કરાવો. હલો,
અત્યારે અમે પહોંચી ગયા છીએ રણમલ તળાવમાં. તે જામનગરની આન બાન અને શાન કહેવાય કે જે અહીંયા તળાવની પાર. ને આપણે સાથે આવી ગયા છે માણેકભાઈ, કેમ છો? ફર્સ્ટ ક્લાસ. દિવેશભાઈ કામમાં હતા એટલે નથી આવી શકા. તો શું હાલે બાકી? શાંતિ. બસ, દ્વારકાધીશ ની કૃપા. દ્વારકાધીશ ની કૃપા. તો આજે રણમલ તળાવ ની મોજ કરીએ. ઘણા ટાઈમ થી મને કહેતા હતા કે માણેકભાઈ કે તમે જામનગર આવો. મેં કીધું આવશે ત્યારે આપણે મળીએ. અને આજે અમે પહોંચી ગયા છીએ તળાવની પારે. તો અહીંયા શું માણેકભાઈ બીજું નવીનમાં? બસ, નવીનમાં પરમ શાંતિ ચાલે છે. બાકી તમને કેટલીના કહેતા હતા આવો 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 ભાઈ, વિડીયો તમારા બ્લોગમાં બનાવો નવા. બીજા જામનગરમાંથી ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી. ના, એવું હમણાં કવર કરવાનું કીધું છે. કુલદીપભાઈ સાથે હતા એટલે મેં કીધું આપણે સાંજેજભાઈને આપણે માણેકભાઈને બોલાવીએ. કારણ કે માણેકભાઈ અત્યારે હું સાંજે જ આપણે બોલાવાય ને ભાઈ, મોટા માણસો છે. મોટા માણસો નહીં ભાઈ, એટલે મેં કીધું અત્યારે હેરાન નથી કરવા માણેકભાઈને, પછી આપણે સાંજે એને કોલ કરીએ. ઓ, તમે જે આ કહેવાય જોગિંગ ટ્રેક ને આ પાછળ પણ દેખાય તમને જોગિંગ ટ્રેક. કુલદીપભાઈ કેમ છો? ફૂલ્યા ફૂલ મોજ. આ છે આપણે તળાવની પાર. ને આ એટલા કેટલી રેન્જમાં છે? 5 કિલોમીટર સમથિંગ. ઓહોરીલે 5 કિલોમીટર ઉપર થતું. તો અહીંયા તો મોર્નિંગમાં આવવાની જરૂર છે. મોર્નિંગમાં આવો એટલે અહીંયા 5 કિલોમીટરની રેન્જ છે આમ વોકિંગ ડિસ્ટન્સ. તો વોકિંગ ટ્રેક છે આખે આખો 5 કિલોમીટરની આસપાસ. આપણા જે પહેલાં ફર્સ્ટ ટાઈમમાં વિડીયો આપણે બનાવ્યો હતો જે કમલેશ મોદી એમમાં, તો એમાં પણ અંદરનો જે વિડીયો છે એમાં આપણે બનાવેલો છે. તો એ પણ એમાં જોજો અને રિયર કેમેરામાં દેખાડું. ફ્રન્ટમાં તો અમે બે છીએ સાથે, પણ રિયર કેમેરાની મોજ કરાવીએ. ચાલો. તો આ જે કહેવાય ઝરૂખો, અહીંયા તમને લાગત બધે આમ કોર્નર ઉપર જોવા મળશે. અને બધે વોકિંગ ડિસ્ટન્સમાં સાંજ પડે એટલે બધે પહોંચી જતા હોય છે. અને અહીંયાથી તમને સામેથી બતાવું જે આપણે કહેવાય મ્યુઝિયમ, તમને અહીંયાથી દેખાશે નહીં, બહુ ઓછો દેખાશે. પણ અહીંયા આવો એટલે તમને મનને શાંતિ મળે. મનને શાંતિ મળે એમ તો અહીંયા બેઠા જ રહી અડધી કલાક તમે રિલેક્સ થઈ જાઓ. તો અહીંયા આવો તો જામનગરમાં આવવાનું થાય તો રણમલ તળાવની મુલાકાત અવશ્ય લેજો. અને બહુ મજા આવે એવું સિટી છે. તમને ખાવાથી માંડીને ફરવાના સ્થળો ઘણા બધા છે જામનગરમાં. તો અહીંયા આવો તો આ જગ્યાએ આવજો, ટાઈમ લઈને આવજો. જામનગરની શાન છે તળાવ, રણમલ તળાવ. આ જગ્યાએ આવવાનું તો પહેલાં જ ચોક્કસ આવો. જામનગરમાં તમે ગમે એને પૂછો એટલે તળાવની પાર જઈએ. તળાવની પાર પહેલાં જઈએ. તો ચાલો હવે રિયર કેમેરામાં તમને બતાવું ને મ્યુઝિયમની મોજ કરાવી. ચાલો. તળાવની પારેથી બહાર નીકળીને અમારા મિત્ર સબસ્ક્રાઇબ મિત્ર મળી ગયા છે, રાજનભાઈ. રાજનભાઈ કેમ છો? બસ મજામાં એકદમ. રાજનભાઈ અમને ઓળખી ગયા કે રાજનભાઈ એમ કીધું કે રાજભાઈ. મેં કીધું હા યસ. બહુ સરસ કામ કરે રાજભાઈ ને કમલેશભાઈ. એમને વિડીયો અમે રેગ્યુલર જોઈએ છે અને ફૂલ ફેમિલી સાથે જોઈ શકાય ને, બહુ મજા આવે એવા વિડીયો હોય. અમે ક્યાં ક્યાં જતા હોય તમને ખબર હોય? બરાબર. આપણા બધા ફેમિલી સાથે જ છે. તો આજે બહુ મજા આવી ગઈ અમને, તમને મળીને પણ મજા આવી ગઈ, આનંદ આવ્યો. તો અત્યારે મેં જે હું આવ્યો હતો જામનગર મારા કામ માટે, તમે કીધું હાલો વ્લોગ પણ બની જાય. રાજભાઈ નું સાથે એને વિડીયો જોવાની મજા આવે છે. અને હમણાં વલસાડ ના કઈક વલસાડ આપી તે એ પણ વિડીયો આપણે મેન ચેનલમાં આવશે. હવે એ હાઈલાઇટ થઈ ગયા છે ને ટૂંક સમયમાં વલસાડ વાપી સુરતના બધા વિડીયો આવવાના છે આપણી મેન ચેનલમાં. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં.
તો હવે અમે જઈએ છીએ, હવે ચાલો પાન ખાવા. નંબર 1 ચેનલ છે, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને રેગ્યુલર વિડીયો જો. તો ચાલો મળીએ. ઓકે, થેન્ક યુ. ઓકે, ચલો બાય. તો ચાલો હવે જઈએ સીધા મોડર્ન પાને, મોડર્ન પાન ખાવા. ચલો, અને હવે જઈએ છીએ સીધા મોડર્ન પાન, કે અહીંયાના પાન વખણાય છે. મોડર્ન પાન, મોડર્ન પાને પાન ખાવા જઈ દી. અહીંયા રાજભાઈને લઈ જઈ દી પાન ખાવા. અહીંયાના આપણે માણેકભાઈ એમ કહે છે કે મોડર્નના પાન ફેમસ છે. તો અહીંયા આપણે જઈએ જામનગરના પાન જે વખણાય, તો આપણે મોડર્ન પાન પણ વખણાય છે. તો ત્યાં આપણે જઈએ, ના જે મોડર્ન પાનની મુલાકાત લઈએ. તો આપણે ચલો જઈએ. ચલો મોડર્ન પાન. મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું મોડર્ન પાને. તો અહીંયાના ફેમસ પાન જે વખણાય છે, જામનગરી પાન, તો અત્યારે અમને માણેકભાઈ લઈ આવ્યા છે મોડર્ન પાનમાં. સ્ટ્રોબેરી ફ્લેવર, વાહ, સ્ટ્રોબેરી ફ્લેવર. ઉપર ટોપરું, ઉપર આવશે ટોપરું, વાહ. પૂરું કમ્પ્લીટ. આપણે જે કહેવાય રેગ્યુલર પાન, સ્ટ્રોબેરી ફ્લેવર. તો અત્યારે અમારું રેગ્યુલર પાન જે અહીંયાનું ફેમસ કહેવાય એ અહીંયા આવી ગયા છે. અમારું પાન થઈ ગયું છે તૈયાર. હા, મોઢામાં પણ નથી. બે મિનિટ ચાવી લ્યો પછી બોલો. એક બે મિનિટ તો ચાવું જ પડે. હા બાપુ, પછી તમારું મોઢું ખુલે બોલવું હોય તો. ઓકે, હે એય મુનિયા, શું કયો? ભાઈ ભાઈ બારમો સેકન્ડ તો બોલ તો બોલ તો સેકન્ડ એક બે ચાવો તો પછી બે આવું. હાજી વાત, હાજી વાત. તો આ નામ રસો થાય તો જ બજાય 100%. તો અહીંયા આવો તો મોડર્ન પાનની મુલાકાત લેજો. જામનગરી જે પાન કહેવાય એ એક નંબર હતા. મોજ આવી ગઈ માણેકભાઈ, જમાવટ. કુલદીપભાઈ, બહુ મજા આવી ગઈ. ને ખુશાલભાઈ ને આ જગ્યાએ આવો તો ખુશાલભાઈની મુલાકાત લેજો. ને પાનના એક્સપર્ટ છે ભાઈ ખુશાલભાઈ. તો ચાલો નવા વિડીયો સાથે મળીએ. હા ખુશાલભાઈ, બેસ્ટ ઓફ લક. મુન્નાભાઈ, ખુશાલભાઈ, વાહ વાહ. તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. ચાલો જય શ્રી કૃષ્ણ.